सब्सक्राइब करो गामठी किचन ने बेल आइकॉन दबावो लेटेस्ट कुकिंग वीडियो जोवा माटे। नमस्ते फ्रेंड्स, गामठी किचन में तमारू हार्दिक स्वागत छे। આજે આપણે બનાવશું લારી જેવો પુલાવ, એકદમ તવા પુલાવ બનાવશું લારીમાં મળે તેવો। તો ચાલો ચાલુ કરીએ આપણે તવા પુલાવની રેસીપી। તવા પુલાવ બનાવવા માટે મેં અહીંયા એક વાટકી બાસમતી ચોખા લીધા છે, જે આપણે જૂના બાસમતી ચોખા લેવાના એટલે સરસ થાય। હવે અહીંયા મેં ગરમ પાણી મૂક્યું છે, તેમાં બધા ચોખા આપણે એડ કરી દેશું। ચોખાને ધોઈ અને તરત જ લઈ લેવાના છે, વધારે પલાળી રાખવાના નથી। હવે એમાં અડધી ચમચી જેટલું મીઠું નાખશું। હવે આપણે 5 મિનિટ કુક થઈ ગયા પછી ચેક કરી લેશું કે થઈ ગયા છે કે નહીં, આમ જોઈ લેશું। સારી રીતના આમ તૂટી જાય એટલે આપણા કુક થઈ ગયા છે ચોખા, ને 90% કુક કરવાના છે। ક્યારેક વધારે થઈ જાય તો ઉપર ઠંડુ પાણી નાખી દેવું। હવે આપણે આ ચાયડીમાં કાઢી લેશું, એક પેન લેશું, ગેસ ઓન કરશું। હવે તેમાં આપણે થોડુંક બટર અને થોડુંક ઓઇલ મિક્સ કરશું। 2 ચમચી જેટલું ઓઇલ છે, 1 ચમચી જેટલું બટર લેશું। અડધી ચમચી જેટલું જીરું એડ કરશું। એકદમ મીડિયમ ગેસની ફ્લેમ રાખશું। બારીક ચોપ કરેલી ડુંગળી નાખશું। અહીંયા મેં બધાય વેજીટેબલ્સ એકદમ બારીક ચોપ કરી લીધા છે। અડધું કેપ્સિકમ, 1 નંગ ડુંગળી છે, 1 ટમેટું, 1 નંગ ગાજર, 2 લીલા મરચાં અને આદુનું છીણ છે અને થોડીક ધાણા ભાજી છે। તેમાં થોડુંક મીઠું એડ કરશું, આપણે ભાત બનાવવામાં પણ મીઠું નાખેલું એટલે ધ્યાન રાખીને નાખવું। ડુંગળી સતળાઈ ગઈ છે, હવે લીલું મરચું અને આદુનું છીણ એડ કરશું। આપણે ગાજર ને કેપ્સિકમ એડ કરી દેશું। થોડીક વાર ઢાંકીને રાખી દેશું। હવે આપણે ચેક કરી લેશું, સારી રીતે સાતળી લીધું છે આપણે। હવે મેં અહીંયા ફ્રોઝન કરેલા વટાણા લીધા છે, તે 1/2 વાટકી જેટલા એડ કરીશ। હવે ટમેટું અને ધાણા ભાજી એડ કરી દેશું। ટમેટો પુલાવમાં બહુ જ સરસ લાગે છે। થોડીક વાર પાછું ઢાંકી દેશું। હવે આપણે ચેક કરી લેશું,
બધા વેજીટેબલ સરસથી અંદર પાકી ગયા છે। હવે એમાં આપણે સૂકા મરચાની પેસ્ટ લીધી છે। જે સૂકા મરચા હતા એને એક કલાક પલાળી અને પછી પીસી નાખ્યા। આ પેસ્ટ ખૂબ જ મહત્વની છે પુલાવમાં, એટલે તમારે સ્કીપ ના કરવી। બે ચમચી જેટલો પાઉંભાજી મસાલો છે, એક ચમચી ગરમ મસાલો, એક ચમચી ધાણા જીરું પાવડર, એક ચમચી કાશ્મીરી લાલ મરચું। બધું સારી રીતના મિક્સ કરી દેશું। થોડીક વાર મસાલા ચડવા દેશું। હવે આપણો ભાત બનાવેલો છે તે એડ કરશું। સારી રીતે મિક્સ કરી દેશું। સરસ લારી જેવો પુલાવ આપણો તૈયાર છે, એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું। તો ગરમા ગરમ પુલાવ તૈયાર છે અને દહીં સાથે ડુંગળી લીંબુ મરચું સાથે સર્વ કરી શકાય છે। જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં રહેલા બેલ આઇકોનને દબાવજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો। આવજો ફ્રેન્ડ્સ।